એક તરફ ખેડૂતો મોંઘા ભાવના બિયારણ લઈને ખેતી પાકોનું ઉત્પાદન કરતા હોય છે ત્યારે ખેડૂતોને આ પાકોનું પૂરતું વળતર નહીં મળતા ખેડૂતોની હાલત દયનીય। પાકેલ લસણને જ્યારે માર્કેટમાં વેચવા જતા 20 કિલોના માત્ર ને માત્ર 100 રૂપિયા જેટલો જ ભાવ ઉપસ્તા ખેડૂતો રોષે ભરાયા હતા અને લસણને રોડ ઉપર ફેંકીને પશુચારા માટે ફેંકી દીધું હતું અને મોંઘા ભાવના બિયારણ ખાતર લઈને ખેડૂતોએ વાવેતર કરતા હોય છે। સાથે ઉગાડેલ પાકમાંથી મજૂરી અને યાર્ડ સુધી પહોંચાડવાના ભાડાનો ખર્ચ પણ નથી નીકળતો તેવું ખેડૂતોએ દાવો કર્યો હતો। આ પરિસ્થિતિમાં ખેડૂતો દ્વારા લસણના પૂરતા ભાવો મરે અને ભાવ બંધનીની માંગ સરકાર પાસે કરેલ હતી અને સરકાર લસણમાં પણ ટેકાના ભાવ જાહેર કરે તે જરૂરી જણાવ્યું હતું। આશીષ પાટડિયા, ZS TV, જેતપુર। અમારો માલ જે માર્કેટ માં આવે તે ફેંકી દેવાનો વારો આવે, મિનિમમ તો 1000 રૂપિયા નું મણકો થવો જ જોઈએ। અત્યારે બજાર માં શું ભાવ મળે છે ને તમે શું વિરોધ કર્યો આજે? અમે વિરોધ કર્યો છે, નકરું હોનું મણ જાય છે, અટાણા કોથળાના આપણે લણાઈના પૈસા નથી થતા, એટલે આ વિરોધ કર્યો છે। મિનિમમ તો 1000 રૂપિયાનો મણકો હોવો જ જોઈએ લહણનો। તમે શું કર્યું આજે લસણ? આ લહણનો ફેંકી દેવાનો વારો આવ્યો છે, ઢોરને ખવડાવવાનો, બકરાવને, અમને પર જતું નથી।